ભરૂચ જિલ્લાની ઓળખ સમાન નર્મદા નદી પ્રદૂષિત કરનાર આંબલા ખાડી બાદ હવે અમરાવતી ખાડીનો પણ સમાવેશ થયો છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં ઔદ્યોગિક એકમનું પ્રદૂષિત પાણી ખાડી મારફતે નદીમાં પહોંચતું હોવાને પગલે પર્યાવરણવાદીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ જિલ્લામાં હાલ તો પ્રદૂષિત ખાડીઓ તરીકે સૌથી વધુ બદનામ આંબલા ખાડી છે અને તેના રિપોર્ટને પગલે જ અંકલેશ્વર અને પાનોલી ઉદ્યોગના કેટલાક ઉદ્યોગોને હજુ પણ એક્સપાન્શનની મંજૂરી મળતી નથી ત્યારે વારંવાર પર્યાવરણ મામલે ફરિયાદ ઉઠવા પામી છે. ત્યાં જ હવે વોટર પોલ્યુશનની વધુ એક ફરિયાદ ઉઠવા પામી હોવાનું પર્યાવરણ પ્રેમી કહી રહ્યા છે. કારણ કે ભરૂચમાંથી પસાર થતી નર્મદા નદીમાં આંબલા ખાડી થકી ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી તો પસાર થાય છે, ભલે એનસીટીનો અહીંયા પ્લાન્ટ છે, પરંતુ હજુ પણ કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આંબલા ખાડીમાં ખાનગી રાહે પાણી છોડવામાં આવતી હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી હતી અને તેના પગલે આંબલા ખાડીને સૌથી પ્રદૂષિત ખાડી તરીકેનો બિરુદ ગુજરાતમાં મળી ચૂક્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આંબલા ખાડી બાદ હવે અમરાવતી ખાડી પણ પ્રદૂષિત બની હોય તેવા અહેવાલો બહાર આવ્યા છે. ભરૂચની અમરાવતી ખાડીનું પાણી પણ હવે કેમિકલયુક્ત થઈ રહ્યું હોવાનું પર્યાવરણ પ્રેમી જણાવી રહ્યા છે. ભરૂચની નર્મદા નદીને મળતી અમરાવતી ખાડીમાં કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતીઓની ફરિયાદ ઉઠવા પામી છે, જેને પગલે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ સ્થાનિક ઉદ્યોગપતિઓ હવે આ બાબતે જાગે તે જરૂરી છે, કેમ કે અમરાવતી ખાડીનો પાણીનો ઉપયોગ સિંચાઈમાં અને પશુઓ માટે પીવા માટે કરતા હોય છે ત્યારે અમરાવતી ખાડી પણ દૂષિત બની રહી હોવાની લોકબૂમ ઉઠવા પામી છે અને તેના પગલે પર્યાવરણ પ્રેમીએ ચિંતા વ્યક્ત કરી છે. હાલ આપણે આંબલા ખાડી પાસે ઊભા છે, જેને લોકસભાની અંદર કેન્દ્રીય મંત્રી દ્વારા સરકારના અલગ અલગ વિભાગના આંકડાઓને તાકી આંબલા ખાડીને પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે. જે બાબત અમે વર્ષોથી લડતા આવ્યા છીએ, અમે વર્ષોથી કહ્યું છે કે આંબલા ખાડી પ્રદૂષિત થાય છે, આ પ્રદૂષિત પાણી નર્મદામાં નદીમાં જાય છે, નર્મદા નદીને પણ પ્રદૂષિત જાહેર કરવામાં આવી છે, નર્મદા નદીમાં આંબલા ખાડી, અમરાવતી અને વનખાડીનું પ્રદૂષિત પાણી જાય છે. લાસ્ટ ચોમાસાની અંદર મજા મૂકી હતી, પ્રદૂષિત પાણી અનેક વખત ગયું છે. અંકલેશ્વરમાં જો સૌથી સળગતો મુદ્દો હોય તો મારા ખ્યાલ મુજબ પર્યાવરણનો સૌથી મોટો અને ગંભીર મુદ્દો છે. ઉદ્યોગો તો સ્થાપિત દીધા સરકારે, પણ ઉદ્યોગોનું જે પાણી આજે મા નર્મદા મૈયાની જે હાલત ખરાબ કરી રહ્યું છે એનાથી વધારે કોઈ નથી કરી રહ્યું. ઉદ્યોગોનો ખરાબ પાણી આંબલા ખાડી દ્વારા મા નર્મદામાં ઠલવાય છે, માછીમારીનો ઉદ્યોગ પરવારી ગયો અને ભૂગર્ભ જળ એટલા બધા ખરાબ થઈ ગયા છે કે આપ જ્યાં પણ ક્યાં બોરિંગ કરો તો તમને સપ્તરંગી પાણી મળે, કોઈ જગ્યાએ પીળા રંગનું મળે, કોઈ જગ્યાએ કાળા રંગનું મળે, કોઈ જગ્યાએ લાલ રંગનું મળે. આ પાણી ક્યાંથી આવે છે? કેમ કે નદીની અંદર જાય પાણી અને એ જમીન વાટે નદીની અંદર ઉતરે છે અને એ પરિસ્થિતિ મજા મૂકી છે.